બોડેલી તાલુકા અને ધોળી વાઘ દૂધ મંડળીના પ્રમુખ મંત્રી દ્વારા છેલ્લા 13 વર્ષથી કાયદેસર રીતે વાર્ષિક સાધારણ સભા નહીં ભરી ઠરાવ બુક તેમજ મંડળીના રજીસ્ટર સાથે દસ્તાવેજો પર કમિટીના સભ્યોને ગેરમાર્ગે દોરી પગાર આપવાના બહાને સહીઓ કરાવી લઈ છેતરપિંડી કરતા હોવાના આક્ષેપ સાથે આજે પ્રમુખ મંત્રી સિવાયના અન્ય કમિટી સભ્યો અને દૂધ મંડળીના સભાસદો ભેગા થઈને દૂધ મંડળીને તારા મારી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ધોરીવાવ ગામે કાર્યરત ધોરીવાવ દૂધ મંડળીમાં ગત વર્ષે 2007થી મંડળીના પ્રમુખ અને મંત્રી દ્વારા કાયદેસર રીતે વાર્ષિક સાધારણ સભા બોલાવવામાં આવતી નથી કે તેની જાણ કમિટી સભ્યોને કરવામાં આવતી નથી અને મંડળીના ઠરાવ તથા રજીસ્ટર તેમજ અન્ય દસ્તાવેજોમાં કમિટી સભ્યોને ગેરમાર્ગે દોરી પગાર આપવાના બહાને ખોટી રીતે સહીઓ કરાવી માસિક વાર્ષિક સભા ભરાઈ ગઈ છે એ બાબતના ખોટા ઠરાવો કરી છેતરપિંડી કરવામાં આવી છે. આવા આક્ષેપોની સાથે ચાલુ સાલે મંડળીના સભાસદો તથા કમિટી સભ્યોએ દૂધ ભરતા મંડળીના સભાસદોને ચૂકવવાના બોનસ તેમજ મંડળીના નફા અંગે પ્રમુખ મંત્રીને પૂછતા તેઓ ઘોરઘોર જવાબ આપી સભાસદો ઉપર ઉશ્કેરાઈ જતા હોય અને આ બાબતનો સ્પષ્ટ ખુલાસો કરતા ન હોય અગાઉ ડેરીના કમિટી સભ્યો તેમજ સભાસદોએ અનેકવાર ઉપર બરોડા ડેરી તેમજ અલ્હાદપુરા દૂધ શીત કેન્દ્ર પર રજૂઆતો કરી પ્રમુખ મંત્રી ગેરરીતિ ન કરે એ માટે કમિટી સભ્યો અને પ્રમુખની વર્ણી બાબતે ચૂંટણીની માંગ પણ ભૂતકાળમાં કરી હોવા છતાં આજદિન સુધી સભાસદોની વાત કોઈ સાંભળતું ન હોય. આજે દૂધ સભાસદો અને ગ્રામજનોએ ભેગા મળી દૂધ મંડળીના મકાન પર જઈ તારા મારી તારાબંધીનો કાર્યક્રમ કરી પ્રમુખ મંત્રી સામે રોષ વ્યક્ત કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અલ્લા રખા પઠાણ, જેડેશ ટીવી પર, નસવાડી. સાથે આ મીટિંગ તથા સાધારણ સભા નહીં ભરાતી એ અમારા ગામ લોકોની ખાસ માંગ છે. એના કારણે કમિટી સભ્યો પણ પૂછવામાં આવતું નથી. હા બોલો. 2007 સાધારણ સભા લેતા નથી અને મંડળીની મીટિંગ પણ નથી લેતા. અમારે સર ફોન કરતા 2007થી સાધારણ સભા મીટિંગો કરતા નથી અને એથી આ તારું માંડીએ છીએ. આજે કોને તારું માર્યું? તમે મંડળી. નામ તમારું? ગણપત.